गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार, यूथ एजुकेशन में आप सौनु हार्दिक स्वागत छे। धोरण 9 विषय गणित प्रकरण नंबर 15 स्वाध्याय 15.1 અને માં ક્વેશ્ચન નંબર 8 સ્વાધ્યાય 14.2 નો ક્વેશ્ચન નંબર 2 એને ધ્યાનમાં લઈને આપણે સંભાવનાના દાખલાઓ ગણવા અને બોલો લ્યો। આ ક્વેશ્ચન એવું કહે છે કે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે 40 ઇજનેરો છે કે તેનું આ કંપની છે कार्यक्षेत्र कंपनी अने आमा 40 ना घर छे एनू अलग अलग अंतर आपेलू छे। कोई छे नजीक रिये छे, कोई छे दूर रिये छे, तेना अंतर आपेला छे। भाई कोई एक छे एनू 5 छे, कोई नू 3 छे, कोई नू 18 किलोमीटर, कोई नू 11 किलोमीटर, कोई नू 12 किलोमीटर, कोई नू 6 किलोमीटर, कोई नू 12 किलोमीटर, कोई नू 17 किलोमीटर, कोई नू 5 किलोमीटर। आवी रीते 40 इंजीनियरो नू अंतर आपेलू छे घर थी कंपनी नू अंतर। अने एमा आना माटे आपणे भंसावना शोधवानी छे। तो आ जे वस्तु छे पहेलुं काम एवुं करशुं के ई बराबर कुल इजनेरोनी संख्या। तो कुल इजनेरोनी संख्या केटली छे तो अहींया गणी लईए। एमां कही दीधुं छे 40 इजनेरो, अहींया वात गणी लईए 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 10 ચોક 40, તો 40 ઇજનેરો કુલ છે। હવે આ જે વસ્તુ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરી દઈશું તો કે આનો ઉપયોગ આપણે સોલ્યુશનમાં કરી દઈશું અને એને આપણે આને આપી દઈએ ઘટના એ, આને આપીએ ઘટના બી અને આને આપીએ ઘટના સી। હવે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર ઓછા અંતરે હોય અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા, એટલે હું અહીંયા જો ફુદડી કરીને લખી દઉં છું, તમારે એની જગ્યાએ હું ચીપકાવી દેવાનું, ફુદડી જ્યાં જે આવે ત્યાં લખી નાખવાનું, તેવા ઇજનેરોની સંખ્યા। એટલે હવે દર વખતે અહીંયા જુઓ ફુદડી આવી ગઈ, અહીંયા ફુદડી આવી ગઈ, અહીંયા ફુદડી આવી ગઈ, એટલે તમારે એ લખી જ નાખવાનું કે એવા ઇજનેરોની સંખ્યા, એવા ઇજનેરોની સંખ્યા, એવા ઇજનેરોની સંખ્યા। પહેલું જોઈએ 7 કિલોમીટર થી ઓછા અંતરે રહેતા હોય, 7 કિલોમીટર થી ઓછા અંતરે રહેતા હોય એનો મતલબ કે 7 વાળા નહીં લેવાના, 7 થી ઓછા કીધા છે, 7 નો વારો નહીં આવે। તો 7 થી ઓછા કીધા છે 5 હા, 3 હા, 10 નહીં, 20 નહીં, 25 નહીં, 11 નહીં, 13 નહીં, 7 લેવાના નહીં લેવાના, કારણ કે ના પાડી દીધી, 7 થી ઓછા જ લેવાના, 7 નો વારો નહીં। જો એમ કીધું 7 કે તેથી ઓછા તો 7 નો વારો લેવાનો, સમજજો શબ્દોને। 7 થી ઓછા કહી દીધા છે તો 7 ને નહીં લઈએ, 12 નહીં, 31 નહીં, 19 નહીં, 10 નહીં, 12 નહીં, 17 નહીં, 18 નહીં, 11 નહીં, 32 નહીં, 17 નહીં, 16 નહીં, 32 હા, સોરી 2 હા, 7 નહીં, કારણ કે 7 નથી લેવાના, 9 નહીં, 7 નહીં, 8 નહીં, 3 હા, 5 હા, 12 નહીં, 15 નહીં, 18 નહીં, 3 હા, 12 નહીં, 14 નહીં, 2 હા, 9 નહીં, 6 હા, 15 નહીં, 15 નહીં, 7 નહીં, 6 હા, બરાબર લેવાના 7 થી ઓછા। ગણીએ 1 2 3 4 5 6 7 8 9, એટલે કે 7 કિલોમીટરથી ઓછા હોય એવા 9। પછી એવું કીધું છે તેના કાર્યક્ષેત્ર થી 7 કિલોમીટર થી વધુ અંતરે રહેતા હોય, 7 થી વધુ, તો આમાં 7 લેવાના, સમજજો વાતને, આમાં પણ 7 લેવાના નથી, કારણ કે આપણને શું કીધું છે 7 કિલોમીટર થી વધુ અંતરે, તો 7 થી વધુ વાળા એટલે 7 ને લેવાના નહીં લેવાના, ચાલો એનાથી વધુ હોય એને જ લેવાના, એટલે 10 હા, 20 હા, 25 હા, 11 હા, 13 હા, 7
नहीं, 12 हा 31 हा 19 हा 10 हा 12 हा 17 हा 18 हा 11 हा 32 हा 17 हा 16 हा 2 नहीं तो नहीं लेवा नहीं तो આપણે અલગ જ છે ને જોવાનું જ નથી કારણ કે 7 થી ઓછા છે 7 નહીં 9 હા 7 નહીં 8 હા 3 નહીં 5 નહીં 12 હા 15 હા 18 હા 3 નહીં 12 હા 14 હા 2 નહીં 9 હા 6 નહીં 15 હા 15 હા 7 નહીં લેવાના 7 થી વધુ કીધું છે અને 12 સમજાય હવે ગણીએ કેટલા છે ગુલાબી વાળા કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 એટલે કે આ વાત થઈ 7 કિલોમીટર થી વધારે વાળા અને હવે જો પ્રશ્ન પૂછ્યો હોત કે 7 કિલોમીટર થતા હોય તેવા કેટલા તો શું કરવાનું 27 વત્તા 9 કેટલા થાય 36 અને કુલ 40 હતા તો 4 એવા હશે કે જે 7 વાળા હશે ગણી લઈએ 1 7 વાળા બીજે ક્યાં 2 3 અને 4 આના સિવાય 7 રો ક્યાં હશે જ નહીં થઈ ગયા ચાલી ઓકે હવે અહીંયા જુઓ તેના કાર્યક્ષેત્રથી 1.5 કિલોમીટર થી ઓછા અંતરે એટલે આવ શરૂઆત જ 2 કિલોમીટર થી થાય છે તો એમાં 1.5 થી ઓછા ક્યાં આમાં વાત જ આવવાની એવું એકેય નથી સાહેબ કે 1.5 થી ઓછું હોય એનો મતલબ એવા ઇજનેરોની સંખ્યા જીવડો અને બસ હવે તો આપણું કામ સરળ થઈ ગયું હો બે પી ઓફ એ બરાબર એ ના છેદમાં ઈ એ કેટલા છે તો કે 9 ના છેદમાં 40 છેદ ઉડે એમ છે નથી ઉડે એમ ભલે પડ્યા તો આ મને જવાબ મળી ગયો પી ઓફ એ આગળ વધીએ પી ઓફ બી એટલે કે બી ના છેદમાં ઈ એટલે કે 27 ના છેદમાં 40 છેદ ઉડે એમ છે નથી ઉડે એમ તો ભલે પડ્યા એમ નમ હવે આગળ વધીએ પી ઓફ સી એટલે કે સી ના છેદમાં ઈ એટલે કે 0 ના છેદમાં 40 એટલે કે 0 એટલે કે પી ઓફ સી બરોબર 0 કારણ કે 0 ના છેદમાં કંઈ પણ હોય 0 થઈ જાય કારણ કે 0 ઝેર હે 0 ઝેર હે એટલે કે દૂધનો ગમે એવડો મોટો ટોપ હોય પણ એમાં 2 થી 3 ટીપા 0 આવી 0 એટલે કે ઝેર આવી જાય એટલે આખો દૂધનો ટોપ ઝેરીલું થઈ જાય એવી રીતે અંશમાં 0 આવી જાય તો આખી સંખ્યા 0 થઈ જાય ગુણાકારમાં 0 આવી જાય કદાચ ભાઈ ગમે એવડો પટ્ટો હોય 0 ગુણ્યા ગમે એટલા તો એ 0 જ થઈ જાય 0 ઝેર હે તો આ રીતે આપણે આપણે સ્વાધ્યાય 15.1 નો ક્વેશ્ચન નંબર 8 પૂરો કર્યો સમજી વિચારીને દાખલો ગણજો આંખ બંધ કરીને ખેંચવા ન મળતા તો આ સાથે આપણો આ દાખલો છે પૂરો થાય છે થેન્ક યુ જય હિન્દ જય ભારત